સમોસા અને કસોરીને ભૂલાવી દે તેવો પરફેક્ટ અને ક્રિસ્પી આપણો નાસ્તો તૈયાર છે. તો તમે પણ ખૂબ જ ઝડપથી અને સરસ રીતે ઘરે બનાવી શકો છો. હાય ફ્રેન્ડ્સ, હું સુપાલ સેલા, સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોશું સમોસા અને કસોરીને ભૂલાવી દે તેવો કંઈક નવો નાસ્તો. અહીં મેં 2 કપ જેટલો ઘઉંનો ઝીણો દળેલો લોટ લીધો છે. અહીં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દેશું. ત્યારબાદ આ રીતે તેને સરસ આપણે મિક્સ કરીને લોટને મીડિયમ તૈયાર કરી લેશું. અહીં તમે નમક પણ એડ કરી શકો છો. અહીં જોઈએ તે પ્રમાણે જ પાણી એડ કરીને લોટને આપણે તૈયાર કરવાનો છે, તે ખાસ ધ્યાન રાખજો. અહીં આપણે મીડિયમ સાઈઝનો લોટ તૈયાર કરેલો છે. આપણે રોટલી તૈયાર કરીએ તે રીતે અહીં આપણે તૈયાર કરવાનું છે. અહીં આપણે મીડિયમ સાઈઝનો લુવો લીધો હતો અને તેને આ રીતે સરસ આપણે વણીને તૈયાર કરી લેશું. અહીં આપણે મીડિયમ સાઈઝની રોટલી તૈયાર કરી લીધી છે, તો હવે આપણે તેને કટિંગ કરી લઈએ. આ રીતે તમે કોઈ પણ વસ્તુથી તેનો શેપ આપી શકો છો. અહીં હું મીડિયમ સાઈઝનો આ રીતે તેનો શેપ આપીશ. અહીં આ રીતે મેં શેપ આપીને સરસ રોટલીને તૈયાર કરી છે. તમે તમારી સાઈઝ મુજબ શેપ આપી શકો છો. તેને હવે આપણે સરસ રીતે પકાવી લઈએ. અહીં નોનસ્ટિક તવાને આપણે ગરમ કરવા રાખેલો છે. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે તૈયાર કરેલી રોટલીને પકવવાની છે. આ રીતે તેને ગોઠવીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે પકવી દઈએ. આ રીતે તેને પલટાવી લેવાની અને પકવી લેવાની. આપણે શેપ આપેલી રોટલીને સરસ રીતે પકવી લીધી છે, તો હવે આપણે તેને એક પ્લેટમાં નીકાળી લેશું. અહીં આપણે સરસ મજાના શેપવાળી રોટલી તૈયાર કરેલી છે. અહીં આપણે તૈયાર કરેલી રોટલી ઉપર ચટણીનો સ્પ્રેડ કરશું. અહીં આંબલીની ખટમીઠી ચટણી છે. આ રીતે મેં બધી જ રોટલી ઉપર આંબલીની ચટણીનો સ્પ્રેડ કરી દીધો છે. તમે અહીં ચટણીને સ્કીપ પણ કરી શકો છો. અહીં મેં બટેટામાં મસાલો એડ કરીને તેને સરસ રીતે તૈયાર કરેલા છે. આ કેમ તૈયાર કરવા તે તમને મારી ચેનલમાં મળી જશે. મેં બહુ બધી રીતે તૈયાર કરેલો છે, તમે તમારી રીતે પણ તૈયાર કરી શકો છો. આ રીતે તેને રોટલીની ઉપર લગાવીને સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું. અહીં મેં 1 કપ ચણાનો લોટ લીધો છે, જે બેસનનો લોટ કહીએ તેમાં હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ. ત્યારબાદ તેમાં થોડી હળદર એડ કરીશ. અહીં તમે હળદરને સ્કીપ કરી શકો છો. ત્યારબાદ હું આખું જીરું એડ કરીશ. ત્યારબાદ અહીં આપણે થોડા ધાણા એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં થોડા ચીલી ફ્લેક્સ એડ કરશું. અહીં તમે કોઈ પણ વસ્તુને સ્કીપ કરી શકો છો. અહીં આપણે પાણી એડ કરીને મીડિયમ ખીરું તૈયાર કરવાનું છે. આ રીતે મેં ખીરું તૈયાર કરેલું છે, તમે જોઈ શકો છો. અહીં આપણે બધી જ એક સરખી સાઈઝની રોટલીને ભરીને તૈયાર કરી છે, તમે જોઈ શકો છો. અહીં મેં 1 પેનમાં તેલને ગરમ કરવા રાખેલું છે. અહીં આપણે એક વખત તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેને મીડિયમ આપણે સ્ટવને કરી દેવાનો છે. વધારે હાઈ ફ્લેમ રાખવાની નથી. અહીં તૈયાર થયેલા ખીરામાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરશું. ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી દેશું. અહીં આપણે આ રીતે તૈયાર કરેલી રોટલીને ખીરામાં આ રીતે ડીપ કરીને તેને આપણે તળવાની છે. અહીં
તૈયાર થયેલી મસાલાવાળી રોટલીને ચમચીની મદદથી આ રીતે એડ કરતું રહેવાનું છે. હું અહીં તમને ફરી પાછું બતાવી દઉં આપણે કઈ રીતે એડ કરેલું છે તે. આ રીતે તેને તેલમાં એડ કરતું જવાનું. અહીં બધી જ આપણી તૈયાર કરેલી રોટલીને આ રીતે એડ કરી દેવાની. અહીં તમે જોઈ શકો છો આપણો સરસ રીતે નાસ્તો તૈયાર થવા લાગ્યો છે. અહીં ખાસ ધ્યાન તે રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે હાઈ કરવાની નથી. જો હાઈ કરશો તો કલર ચેન્જ થઈ જશે અને ખાવામાં પણ કાચા રહેશે, એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને પકવવાની છે. અહીં આપણો પરફેક્ટ નાસ્તો તૈયાર થઈ ગયો છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો નાસ્તો તૈયાર છે. તો આપણે તેને નીકાળી લેશું. અહીં તમે જોઈ શકો છો પરફેક્ટ આપણો નાસ્તો તૈયાર છે, ક્રિસ્પી પણ એટલો જ છે. અહીં પરફેક્ટ નાસ્તો ખાવા માટે તૈયાર છે. તમે પણ કંઈક નવી વસ્તુ આવી ઘરે જ બનાવો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.